હિનાબેન. હેલો, કેમ છો? હિનાબેન, ગઈકાલથી આપણે આ ઉનાળાની સીઝનમાં એકદમ અપ્રોપ્રિએટ એવા પરાઠા અને રાયતાની વેરાયટી શીખવી રહ્યા છીએ. તો આ સબ્જેક્ટ એકદમ મલ્ટીપર્પઝ છે, રાઈટ? વેરી ટ્રુ. એકદમ મને એવું લાગે છે કે ફોર હાઉસ મેકર્સ ઇટ ઇઝ વેરી એક્સેપ્ટેબલ બાય ઓલ મીન્સ. બરાબર, કે કરનાર માટે પણ અને ખાનાર માટે પણ અને સીઝન પ્રમાણે પણ. એક્ઝેક્ટલી. અને પરાઠા કેટલા યુઝફુલ પણ થાય નો, તમને બ્રેકફાસ્ટમાં પણ તમે લઈ શકો, તમે નાસ્તામાં પણ લઈ જઈ શકો, ટેકઅવેમાં પણ. યસ, અને એઝ અ મીલ. યસ, પરફેક્ટ. વેરી ટ્રુ, અને લોટ્સ ઓફ વેરાયટી. યુ થોટ ઓફ, આમ થોડોક વિચાર કરો તો તમને એટલી બધી વેરાયટીઝ આમાં અવેલેબલ છે ફ્રોમ કિચન ઇટસેલ્ફ. એના માટે સ્પેશિયલ ઇન્ગ્રેડિયન્ટ લાવવાની પણ જરૂર ના પડે. એક્ઝેક્ટલી. અને પરાઠા માટે તો અત્યારે સ્પેશિયલ રેસ્ટોરન્ટ્સ પણ અવેલેબલ છે, ત્યાં કેટલી બધી ટાઈપના પરાઠા મળતા હોય છે. રાઈટ રાઈટ, વેરી ટ્રુ. યસ, પણ આજે તો આપણે આ રસોડે મસ્ત મસ્ત પરાઠા શીખવવાના છીએ. રાઈટ, તો કયા કયા પરાઠા છે આજે? આજે આપણે બે પરાઠા કરીશું, એક પાપડ પરાઠા અને બીજા જે છે આલુ સાંભાર પરાઠા. અરે વાહ. અને રાયતું? રાયતું સ્પિનેચ ડેટ રાયતા બનાવીશું. સો ગેટ રેડી શીખવા માટે પરાઠા અને રાયતાની અવનવી વેરાયટીઝ ઓન્લી ઇન વાડીરા રસોઈ શો, પાવર્ડ બાય કૃષ્ણા તુએદાર વિથ કુકિંગ એક્સપર્ટ હિના ગૌતમ. હિનામાં સૌથી પહેલા આપણે પાપડ પરાઠા લઈશું. યસ. શું ખાસિયત કહી શકાય? બહુ સરસ પાપડનો ટેસ્ટ જેને ભાવતો હોય એને સરસ ક્રિસ્પી સ્ટફિંગ વાળા પાપડ પરાઠા બનાવવાના છે. અચ્છા. અને જેનો ઉપરનો લોટ છે એ પણ થોડો ડિફરન્ટલી તૈયાર કરો. કોથમીર એ એડ કરવાનું છે. અને જે લોટ બાંધવાના છે એની અંદર આપણે મેંદો, ચોખાનો લોટ અને બેસન, ત્રણનું મિશ્રણ લઈએ. પહેલા લોટ બાંધી દઈએ. એક કપ જેટલો મેંદો લઈશું, બે ટેબલ સ્પૂન જેટલું બેસન ઉમેરીશું, બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ચોખાનો લોટ લઈએ છીએ, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને થોડી હળદર કલર માટે. તેલનું મોણ લઈશું,